અસ્સલામ વાલેકુમ બાળકો, હવે આપણે પૂરક મૂલ્યાંકન 2, તો પૂરક મૂલ્યાંકન 2 એટલે કે યુનિટ ટેસ્ટ કહેવાય છે એને, અને આ 2 નંબર છે. તો એમાં હવે આપણે યુનિટ ટેસ્ટનું પેપર કેવી રીતે લખવાનું છે તે સમજવાનું છે. ધોરણ 4, તો ધોરણ 4માં પહેલાં તો વિદ્યાર્થીએ પોતાનું નામ લખવાનું. નામમાં પહેલાં અટક, પછી બાળકનું નામ, અને પછી પપ્પાનું નામ અથવા વાલીનું નામ. અને જ્યાં નંબર લખ્યો છે ત્યાં ખાલી તમારે નંબર લખવાનો છે, બરાબર છે? બીજું કશું જ આમાં તમારે કરવાનું નથી. પ્રશ્ન 1, અ નીચે આપેલા વર્તુળની ત્રિજ્યા અને વ્યાસ શોધો. તો આમાં ત્રિજ્યા કેટલી છે એ તમારે શોધવાની છે. તો આમાં તમારે ફૂલ પટ્ટીથી પહેલાં તો ત્રિજ્યા સુધીનું માપ લેવાનું. જેટલી ત્રિજ્યા હશે એનાથી ડબલ એનો વ્યાસ હશે. તો આમાં તમારે ફૂલ પટ્ટીનો ઉપયોગ કરી અને જે કેન્દ્રબિંદુ છે ત્યાંથી તે પહેલાં તમારે ત્રિજ્યા માપવાની છે. શું માપવાનું છે? ત્રિજ્યા માપવાની છે અને પછી નીચે લખવાની છે. તો જેટલી ત્રિજ્યા હશે એના કરતાં એનો વ્યાસ પણ બરાબર છે. તો એ રીતે તમારે પહેલાં શોધવાનું છે. અને બમાં પણ જો તમને ત્રિજ્યા આપી છે 7 સેમીની, તો વ્યાસ કેટલો થશે? તો ત્રિજ્યા અને વ્યાસ એ બે એનું તમારે પહેલાં તો સમજવું પડે કે ત્રિજ્યા એ વ્યાસ કરતાં કેટલી હોય, અડધી, અને ત્રિજ્યા કરતાં વ્યાસ બમણો હોય. તો આ રીતે એનું તમારે કરવાનું છે. હવે તમને વ્યાસ આપ્યો છે તો વ્યાસ ઉપરથી તમારે ત્રિજ્યા શોધવાની છે. 1માં ત્રિજ્યા આપી છે તો વ્યાસ શોધવાનો છે, 2માં વ્યાસ આપ્યો છે તો ત્રિજ્યા શોધવાની છે. હવે કમાં નીચે આપેલા વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ લખવાના. ધારો કે ઓ, તો એ ઓ શું છે એનું નામ લખવાનું. કેન્દ્રબિંદુ હોય કે શું છે, મધ્યબિંદુ છે, શું છે એ તમારે લખવાનું છે. પછી ઓથી એ જાઓ તો એ શું બને છે, ત્રિજ્યા બને છે કે વ્યાસ બને છે, બરાબર? ઓથી સી સુધી જાઓ તો એ શું બને છે, ત્રિજ્યા બને છે કે વ્યાસ બને છે એ લખવાનું. અને ઈથી ડી, જે એ જે ત્રિજ્યા હોય, વ્યાસ હોય કે જીવા હોય એ બધું તમે લખી શકો છો. પરિકરની મદદથી નીચેની ત્રિજ્યાના માપનું વર્તુળ દોરો. એટલે કે અહીંયા તમારે 2.5 સેમીનું વર્તુળ દોરવાનું છે. ફૂલપટ્ટીથી, પેન્સિલથી, પરિકરથી માપ લેવાનું અને 2.5 સેમીનું તમારે વર્તુળ દોરવાનું છે. બ, નીચેની આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક સૂચવે છે તે જણાવો. એ મેં તમને સમજાવેલું જ હતું કે જેટલો ભાગ રંગ પૂરેલો હોય એ ઉપર આવે અને જેટલા ભાગ પાડ્યા હોય એ સંખ્યા નીચે આવે. ટોટલ ભાગ કેટલા છે એ જોવાનું. તો કે તમને લંબચોરસમાં કેટલા ભાગ આપેલા છે? 4. નીચેના લંબચોરસના કેટલા ભાગ છે? 1 લંબચોરસના 2 ભાગ છે. એના ઉપરથી તમને સમજણ પડવી જોઈએ. ક, નીચેના દાખલા ગણો. 1 તરબૂચના 100 રૂપિયા, તો તરબૂચનું 1/4 ભાગના કેટલા રૂપિયા? તો તમારે 100 × 1/4 કરી અને તમારે છેદ ઉડાડવાનું, કાં તો તમે 100 ને 4 વડે ભાગી શકો છો. 1/4 એટલે 4 નીચે જશે, 100 × 1/4. 1 ડઝન કેરીના 120 રૂપિયા, તો 1/2 ડઝન કેરીના કેટલા? તો પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ કે ડઝન એટલે કેટલી કેરી આવે. તો 1 ડઝન કેરીના 120 રૂપિયા, તો 1/2 ડઝન એટલે કેટલા? તો કે 1 ડઝન એટલે 12 નંગ, તો 1/2 ડઝન એટલે 6. તો એ રીતે તમે પદ મૂકીને દાખલો ગણી શકો છો. 2 લિટર પાણીનો 1/4 ભાગ એટલે, જો 1 લિટર નથી કીધું, 2 લિટર કીધું છે. 2 લિટર પાણીનો 1/4 ભાગ, 2 લિટર એટલે કેટલા? 2000 મિલી પણ થાય, બરાબર? તો લિટરને તમે મિલીમાં કન્વર્ટ કરીને પછી એનો છેદ ઉડાડી શકો છો. તો અહીંયા તમે 2000 × 1/4 કરીને પણ તમે છેદ ઉડાડી શકો છો. અને પછી એ જે મિલી હતા એને તમે 2 મીંડા ઉડાડ 3 મીંડા ઉડાડ દો એટલે લિટર થઈ જાય. કેમ? કે 1 લિટરના 1000 મિલી, તો 2 લિટરના 2000 મિલી. આ રીતે તમે શોધી શકો છો. પ્રશ્ન 3, અ દરેક આકૃતિના 1/4 ભાગમાં રંગ પૂરો. એટલે આ જે આકૃતિઓ બંને આપી છે ને એનો ચોથો ભાગ જોવાનો તમારે. ચોથો ભાગ, 4 ભાગમાંનો 1 ભાગ, બરાબર? નીચે 4 એટલે 4 4 બંનેમાં ખાન આપ્યા છે, પણ 1/4 એટલે કે 4 ભાગમાંનો 1 ભાગ, એમાં રંગ પૂરો. તમને સમજણ પડવી જોઈએ. હવે બ જોડકા જોડો. આમાં સમજવાનું છે કે 4 ફૂલ આપ્યા છે,
પણ ચારમાંથી તમને બે વર્તુળ ઉપર ગોર આપેલું છે ને ચાર ભાગમાંના કેટલા ભાગ ટકે બે તો બે ચતુર્થાંશ પછી દેડકામાં ત્રણમાં વર્તુળ આપ્યું છે પછી આઈસ્ક્રીમમાં એકમાં વર્તુળ આપ્યું છે અને ચાર ચતુર્થાંશ એટલે ચાર ચાર ઉડી જાય તો એમાં તમે એક પણ આવી શકે છે પણ અહીંયા તમને એવું આપ્યું નથી અમુકમાં એવા અપૂર્ણાંક હોય છે કે ધારો કે ઉપર છ હોય અને નીચે આઠ હોય તો એના અવયવ પડે કે ત્રણ દુ છ અને ચાર દુ આઠ એટલે બે બે જતા રહે એ રીતે બી તમને ગૂંચવવા માટે આપી શકે છે એ તમારે સમજવાનું છે આ બ્લોક ક તો આ બ્લોકનો ઉપયોગ કરી બનાવેલી પેટર્ન આગળ વધારો તથા ખાલી સ્થાનમાં બે અલગ અલગ પેટર્ન બનાવો તો આજે કંઈ છે ને તમે બીજી કોઈ પણ વધારાની પેટર્ન બી બનાવી શકો છો બે બીજી તમારી પાસે આઈડિયા હોય તો તમે બીજી બી બે વધારે પેટર્ન બનાવી શકો છો પેટર્ન આગળ વધારો તથા ખાલી સ્થાનમાં બે અલગ અલગ પેટર્ન બનાવો અલગ અલગ એટલે શું કે આ જ પેટર્ન રિપીટ થશે તમારે બીજી કંઈ બનાવવાની નહીં પહેલી બીજી ત્રીજી ચોથી પાંદડા જુઓ એક બે ત્રણ ચાર તો એનું એ જ રિપીટ થાય છે અને નીચે બી ત્રિકોણમાં બી એવું છે કઈ બાજુ પહેલાં છે પછી કયા ભાગમાં રંગ ખુલ્લો છે પછી એટલે કે એક દ્વિતીયાંશ એક તૃતીયાંશ એક ચતુર્થાંશના ભાગથી આ ખસે છે ઘડિયાળના કાંટા મુજબ બરાબર છે તો તમારે નક્કી કરવાનું છે કે જો અહીંયા તમારે પહેલી બીજી અને ત્રીજું ત્રિકોણ પછી ચોથું ત્રિકોણ જોશો ને તો એમાં તમારે બુદ્ધિનો ઉપયોગ કરવાનો નથી જે ચોથું ત્રિકોણ કયા ત્રિકોણને મળતું આવે છે તો એના પછી એ જ પેટર્ન આવશે એ તમારે નક્કી કરવાનું છે પ્રશ્ન ચાર અ નીચે આપેલ લઈ અંકો અને મૂળાક્ષરોની પેટર્ન આગળ વધારો તથા ખાલી સ્થાનમાં બે અલગ અલગ અંકો અને મૂળાક્ષરોની પેટર્ન બનાવો એ પછી સી આપ્યો છે તો શું અક્ષર છોડ્યો બી એટલે કે વચ્ચેનો અક્ષર છોડવાનો છે એ બી સી પછી શું છોડ્યું ડી ઈ છોડ્યો એફ છોડ્યો એટલે એક એક અક્ષર પછી એક એક છોડવાનો છે અને પછી પેટર્ન બનાવવાની છે પછી એક બે ત્રણ એકડા પછી એક પછી બે આવ્યો ને એની પાછળ બે એકડા બે પછી ત્રણ આવ્યા ને એની પાછળ બે એકડા તો તમારે એ રીતે પેટર્ન આગળ વધારવાની છે નીચે આપેલા બ નીચે આપેલા અંકો એક બે ત્રણની પેટર્ન પ્રમાણે પી ક્યુ આને એવી રીતે ગોઠવો કે કોઈ પણ મૂળાક્ષર કોઈ પણ સ્તંભ કે હરોળમાં બીજી વાર ના આવે એટલે કે આમાં તમને એવું કહેવા માગે છે કે એક બે ત્રણ તો લીધા પણ એવું નથી કે બે વાર ત્રણ બે એક જગ્યાએ ભેગા થયા કે બે વાર એકડા બધા અલગ અલગ જ છે જો તમે ચારે બાજુથી જોશો ને તો એક બે ત્રણ ત્રણ બે એક એક ત્રણ બે એક ત્રણ બે પણ બે આ બે વાર સાથે સાથે બે અંક આવતા નથી તો તમારે પી ક્યુ આને પણ એવી રીતે ગોઠવવાના બાજુમાં કે બે જગ્યાએ ક્યુ ભેગા ના થાય બે જગ્યાએ પી ભેગા ના થાય અલગ અલગ જ આવવા જોઈએ પી ક્યુ આર એમ હવે અહીંયા તમને મેં આ દાખલા સમજાવ્યા હતા કે પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ કરો એટલે શું કહે છે કે પહેલાં તમને શું કર્યું જો સિત્તેરને અલગ રીતે ભાગ્યા છે પાંચ વડે કે પહેલાં તો તમારે પાંચ ચાર વિશેષ સાદા જ ભાગી કાઢ્યા નહીં આમ કરો ને તો તમે પહેલાં દસ લઈને બી ભાગી કરી શકો છો ધારો કે પાંચ દસ પચાસ એટલે પછી તમે વીસ વધશે અને દસ વત્તા એમાં પછી તમે ચાર એટલે દસ વત્તા ચાર આમાં પણ તમે એવું કરી શકો છો કે ચાર ચારને પહેલાં તમે ચાર દસ ચાળીસ અને પછી જે હોય એ રીતે તમે તમારી અલગ રીતે આ અલગ રીતનો ભાગાકાર છે અને આ દાખલા બી મેં તમને સમજાવેલા છે તમારે તમારી રીતે કરવાનું છે ડ નીચે આપેલા ચિત્રો અને વિધાનો પરથી પ્રશ્ન બનાવો અને તેના જવાબ લખો ધારો કે ત્રણ બોક્સ આપ્યા છે એમાં એવું કીધું છે ત્રણ ખોખા છે અને દરેક ખોખામાં ચોવીસ બોટલ છે તેના પરથી તમે પ્રશ્ન બનાવ્યો કે બધા ખોખામાં થઈને કુલ કેટલી બોટલો હશે અને પછી જવાબ આપ્યો કે બધા ખોખામાં થઈને કુલ 72 બોટલો છે કેવી રીતે ત્યાં કે ખોખા ત્રણ અને એક ખોખામાં 24 બોટલો એટલે 24 × 3 રાખડીના 8 પેકેટ છે અને દરેક પેકેટમાં 6 રાખડી છે તો એ તમે પ્રશ્ન શું બનાવશો કે દરેક પેકેટમાં કેટલી રાખડી છે તો પછી તમે લખી શકો કે 8 × 6 એનો ગુણાકાર કરવાનો અને લખવાનું કે ટોટલ કુલ રાખડી આટલી થાય છે પ્રશ્ન 5 નીચેના જાદુઈ ત્રિકોણમાં એ અને બેની કિંમત શોધો જેથી દરેક હરોળના અંકોનો સરવાળો સરખો થાય બરાબર તો અહીંયા તમે શું કરશો કે બધાનો સરવાળો સરખો થાય તો સૌથી નીચે જુઓ 2, 6 અને 7 આપેલા છે મતલબ એક લાઈન તમને કમ્પ્લીટ આપી છે તો પહેલાં એનો સરવાળો કરો એટલે કે 6 અને 2 8 અને 1 9
તો ઉપરના જે બે ગોળ છે ને એમાં તમારે બંને ત્રિકોણમાં 90 થવા જોઈએ. આ બુદ્ધિ છે, આ તમારે વિચારવાનું છે. 46 × 7 હવે બ દાખલા ગણો, બરાબર છે? એટલે આ બાજુ ત્રિકોણ છે ને એમાં તમારે બધી બાજુથી એનો 9 સરવાળો થવો જોઈએ. પછી 46 × 7નો ગુણાકાર કરવાનો છે અને 90 ને 60 વડે ભાગવાના છે. હવે આયા વ્યવહારિક દાખલા કે મુકેશભાઈને ઘર બનાવવા 15 સિમેન્ટની થેલીની જરૂર છે. એક ટ્રક એક ફેરામાં 250 થેલી લાવે તો બધી થેલીઓ લાવવા કેટલા ફેરા મારવા પડી? એક લારીમાં 350 ચીકુ હોય તો 8 લારીમાં કેટલા? આ દાખલા તમારે ગણવાના છે, બરાબર છે? તો અહીંયા તમારે સમજી ગયા પેપર? તો આ રીતે તમારે કરવાનું છે. અલ્લાહ હાફિઝ બાળકો.